सब्सक्राइब करो आ चैनल ने। आओ नियति। आकाश तुम्हें मने क्या लेने आवे छो? कहू छु इट्स अ सरप्राइज। ओके आओ। बस एक अज सेकंड। ओके सरप्राइज। आकाश आ तारा पापा ए गिफ्ट आप। लवली हाउस। मैम ने बहुत ना पाड़ी पण मान्या छे। ना शु काम पाड़ी? हक छे तमारो। पण आटलो मोंघो। એમની સૌથી મોંઘી વસ્તુ તો લઈ આવ્યા છો। હક છે મારો। અચ્છા નિયતિ આ બંગલો ભલે એમણે આપ્યો પણ એમાં જીવ મેં પૂર્યો છે। ચાલ તને બતાવું। અડધી રાત્રે આંખ ખુલી જાય ને સામે જ તમારું સપનું હકીકત બનીને ઊભું હોય એવો અનુભવ હતો। થેન્ક યુ। માય પ્લેઝર। ચાલ ચાલ હજી તો ઘણું જોવાનું છે। So that is where the kitchen is. એમ લાગતું હતું કે મને મેળવીને આકાશને જીવનની દરેક ખુશી મળી ગઈ છે। અમારી ચાલ। અરે અરે નિયતિ યાદુ ક્રોસમાં માર્યા આવી રીતે ના મારે તો। અરે એના કરતા આરમ। Your turn. Puru. Huh? Check and mate. Oh, yes. So, aaj hu fari thi jeeti gayi. Congratulations. Thank you. To every time tu mane aavi rite jitadine kem khush thai chho? Tu jeetine khush thai ne? Bas. Tane khush joine mane ketli khushi thai chhe eno tane andajo nathi. ને આ તો રમત છે પણ તું જિંદગી છે। આટલો બધો પ્રેમ કરે છે કરવો નથી પડતો થઈ જાય છે। તારા મયુર અંકલનો ફોન છે। હલો મયુર અંકલ કેમ છો? વોટ? પણ કઈ રીતે? હા અમે પહોંચીએ છીએ। શું થયું આકાશ? નિયતિ તારા પપ્પાનો એક્સિડન્ટ થયો છે અને એ ત્યાં ઓન ધ સ્પોટ જ। આકાશ હી ઇઝ નો મોર। મારા પપ્પાના મૃત્યુ સાથે મારી ખુશીઓનું પણ મૃત્યુ થઈ ગયું। અચાનક આકાશનો સ્વભાવ બદલાઈ ગયો। એ નાની નાની વાતે ગુસ્સે થઈ જતા, મારી દરેક વાતનો વિરોધ કરતા। અમારા જીવનમાં ફરીવાર ખુશીઓ લાવવાના મેં ઘણા પ્રયત્નો કર્યા પણ થેન્ક યુ પ્રણવ, આ ન્યૂઝ આપીને તે તો મારો મૂડ બનાવી દીધો। આઈ વિલ સી યુ એન્ડ ધ ટીમ ઇન ધ ઇવનિંગ, બાય। હેપી એનિવર્સરી। Same to you. શું છે? The surprise I told you about. તમારી ફેવરિટ ક્લબમાં પાર્ટી છે। પૂછેલું મને? આકાશ સરપ્રાઈઝ પાર્ટી છે। મારે સાંજના એક ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, નહીં આવી શકું। બધા રિલેટિવ્સને ઇન્વિટેશન આપી દીધું છે। હા તો મેં તમને કહ્યું હતું ને આજના દિવસે કોઈ મીટિંગ ના રાખતા। તું કે એ પ્રમાણે બિઝનેસ કરવાનો મારે? કેન્સલ યોર સ્ટ્યુપિડ પાર્ટી, મૂડ ખરાબ કરી નાખ્યો આખો। મને એમ હતું કે અચાનક કંપનીની રિસ્પોન્સિબિલિટીઝ આવી ગઈ છે એટલે આકાશનો સ્વભાવ આવો થઈ ગયો છે, પણ હકીકત તો કંઈક જુદી જ હતી। આકાશ આક્રીના કોણ છે? ઓફિસમાં કામ કરે છે। ફક્ત એટલું જ? હા એટલું જ। તો આ શું છે?
આના વિશે આપણે સાંજના વાત કરીશું. મારે હમણાં જ વાત કરવી છે. ડોન્ટ ફોરગેટ યોર લિમિટ્સ. એમ આઈ ક્રોસિંગ ધ લિમિટ્સ? તને બધી ખબર પડી જ ગઈ છે ને, તો એ બી સાંભળી લે. હું અને કરીના એક રિલેશનશિપમાં છીએ અને અમે લગ્ન પણ કરવાના છીએ. તો પૈસા, માત્ર પૈસા માટે લગ્ન કર્યા તમે તારી સાથે. બીજું કંઈ જાણવું છે? નહીં છોડું તમને. વેલ ઇન ધેટ કેસ ડાર્લિંગ, હું પણ તને નહીં છોડું. એ દિવસથી આ બંગલો મારા માટે જેલ બની ગયો છે. આકાશે મને મારી નાખવા સિવાયની બધી જ તકલીફો આપી દીધી છે. હલો આંટી, ના મારી તબિયત. ના પાડી તને કે કોઈની સાથે વાત કરીશ તો પરિણામ સારું નહીં આવે. ફક્ત રાયસંગ સાથે વાત કરી શકીશ. રાયસંગ આકાશનો માણસ છે. મને અહીંયા પૂરી રાખી છે એ વાતની ખબર ફક્ત રાયસંગને છે. મારી ઉપર નજર રાખવાના આકાશ એને પૈસા આપે છે. ઘરના બધા જ દરવાજા બહારથી બંધ છે. તું જ્યાંથી આવ્યો એ દરવાજો પણ બહારથી જ બંધ હતો. એ નહીં બની શકે. એ સાઇન કરી પણ આપે તો પણ કોઈ જ ફાયદો નથી. કારણ કે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી મને એક પણ રૂપિયો ન મળે એવું વિલ એનો બાપ કરતો હોય છે. દોસો તો મરી ગયો, મરતા મરતા નિયતિનું મોત લાગતો. સાંભળ, હું 2 દિવસ માટે મુંબઈ જાઉં છું અને હું પાછો આવું ત્યારે, સમજી ગયો ને? એક્ઝેક્ટલી. હલો. હા આંટી. હા, નિયતિની તબિયત હજુ પણ બહુ જ ખરાબ છે. ડોક્ટર્સે તો કીધું છે કે એ ક્રિટિકલ છે. ના ના, તમે અહીં આવવાની તકલીફ નહીં લેતા, એની ચિંતા તમારા કરતાં વધારે તો મને છે ને? હા આંટી, થેન્ક યુ. મારું ખૂન કરીને એને આત્મહત્યામાં ફેરવતા આકાશને 2 મિનિટ પણ નહીં લાગે. અને આ બાળક? આ બાળકની એને ખબર પડશે તો એ આ બાળકને પણ. તમે પણ એ જ કરી રહ્યા છો ને? 2 દિવસમાં તો મરવાનું જ છે. હું જીવી છું એની ઈચ્છા પ્રમાણે, પણ હું મરીશ મારી ઈચ્છાથી. પ્લીઝ મને મારી નાખને. તમે આ જેલમાંથી છૂટી જશો પણ હું તો જેલમાં જઈશ, કારણ કે આખા ઘરમાં મારી ફિંગરપ્રિન્ટ્સ છે. એવું નહીં થાય.
સોરી, હું તમને નહીં મારી શકું. તે મને કહ્યું હતું કે ફિંગરપ્રિન્ટ્સ ભૂસ્યા પછી તું મને મારીશ. મેં કહ્યું હતું કે ફિંગરપ્રિન્ટને લીધે હું ફસાઈ જઈશ. ને હું ફસાવા નથી માગતો. કેમ સમજતા નથી તમે? મારે આ જેલમાંથી છૂટવું છે. આ તો દરવાજો ખુલ્લો છે ને, જઈ શકો છો પોલીસ સ્ટેશન. મારો હસબન્ડ બહુ મોટો બિઝનેસમેન છે, ઉપર સુધી એના કોન્ટેક્ટ્સ છે. તું કેમ આવ્યો પાછો? મરવા દે ને મને. હું મારી આંખ સામે તમને કેવી રીતે મરવા દઉં? મારું જીવન છે, જીવવું કે મરવું હું નક્કી કરીશ. મારી ઈચ્છા. મરવું એ તમારી ઈચ્છા નથી, મજબૂરી છે. અને આ બાળક, એનું શું? એને તો જિંદગી જોયા પહેલાં જ મોત મળી જશે. એનો શું વાંક છે? એ જ કે એ તમારા પેટમાં છે. હજી બે દિવસ છે, બીજો કોઈ રસ્તો શોધો. છેલ્લા છ મહિનાથી રસ્તા જ શોધું છું. સ્યુસાઇડ સિવાય હવે કોઈ રસ્તો નથી. આત્મહત્યા રસ્તો નથી, મંજિલ છે. તો ચોરી કરવા કેમ આવ્યો? પૈસા કમાવા માટે તારી પાસે છેલ્લો રસ્તો હશે. મારી ભૂલ છે, તમે શું કામ કરો છો? મોત જ્યારે આંખ સામે હોય ત્યારે દરેક સેકન્ડે શું ફીલ થાય એ તો નહીં સમજી શકે. સમજી શકું છું, જાણું છું, અને કદાચ તમારા કરતા વધારે સારી રીતે અનુભવી શકું છું. અહીંયા ચોરી કરવા હું શોખથી નથી આવ્યો, હૃદયને ધબકતું રાખવાની મથામણ છે. ઘણીવાર ઈશ્વર વગર માંગે કશુંક આપી દેતો હોય છે, મને પણ આપ્યું. ફેફસાનું કેન્સર. એક મહિનાનો મહેમાન છું. જીવ ખરેખર હથેળીમાં લઈને ફરું છું. ક્ષણે ક્ષણે મરવાની વેદના મારા કરતા વધારે સારી રીતે કોણ અનુભવી શકે? ધબકારા સ્પષ્ટ સંભળાય મેડમ, જ્યારે ગણતરી ના બચે. મેડિકલ સાયન્સે મોત નક્કી કરી દીધું, છતાંય જીવવા માટે લડી રહ્યો છું. દિલ્હીના એક ડોક્ટરે કીધું કે હું મારા ફેફસાનું ઓપરેશન કરાવું તો કદાચ બચી જાઉં. કદાચ કદાચના આધારે ઓપરેશનના પૈસા ભેગા કરવા હું ચોરી કરવા આવ્યો. તમે સામે ચાલીને જિંદગી વેડફી રહ્યા છો. હાર નક્કી હોવા છતાં મેદાનમાં ઉતરવું ને એ પહેલી જીત છે. અને મારે જીતવું છે, મારે જીવવું છે. કોઈ પણ ભોગે જીવવું છે.